नमस्कार मित्रों, हूँ परमार चिराग। आजना वीडियो में आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आजनो जो टॉपिक है ये आपने थंबनेल पर जोई लीधो हे एटले तमने ख्याल आई गयो हे। आजनो जो टॉपिक है ये डेंड्रफ्स, एटले कि हाल शियाळानी शुरुआत पण मित्रों थई गई छे अने ठंडी नो जोर पण वध्यो छे, एटले कि बधानी माथामां, आप महिलाओनी वात करिए पुरुषोनी वात करिए तो बधाना माथामां शियाळामां खास करी मित्रों डेंड्रफ्स एटले कि गुजरातीमां आपणे कहीए तो खोડાની સમસ્યા જોવા મળતી હોય છે, તો એને આપણે દૂર કરવા માટે શું કરવાનું છે એ આજના વિડીયોમાં આપણે જોઈશું। मित्रों अपनी चेनल जे लोग सब्सक्राइब ना करी हो तो आ लाल सब्सक्राइब लखेलू है तना पर आप क्लिक करशो और बाजू में जो बेल आइकन से तेने दबावी ने ऑल करशो तो अपनी चेनल सब्सक्राइब थी जैसे नोटिफिकेशन आपने मलसे। मित्रों मार्केट नी अंदर खोड़ा ने एटले के डेंड्रफ्स ने दूर करवा माटे घणा बधा एंटी डेंड्रफ शेम्पू पण अवेलेबल छे, तो एनी अंदर एटले के शेम्पू नी अंदर SLS एटले के सोडियम लोराइल सल्फेट नू प्रमाण वधारे होय छे, जेना कारणे आपणा वाड़ ने डेमेज पहोंचे छे, एटले के वाड़ खरवा जेवी समस्या थाय छे, तेमज वाड़ उमर पहेला व्हाइट थई जवा, तेमज हेर फॉल ની સમસ્યા થાય છે, તેમજ મિત્રો SLSના કારણે મિત્રો ઘણા લોકોને ડેન્ડ્રફની સમસ્યા પણ થતી હોય છે। બધા મોસ્ટ ઓફ અત્યારે શેમ્પુમાં SLSનું લેવલ વધારે જોવા મળતું હોય છે। તો મિત્રો આ જે આપણે વાત કરીએ તો આ ખોડાની અંદર મુખ્યત્વે બે પ્રકાર ખોડાના છે, એટલે કે ડેન્ડ્રફના બે પ્રકાર આપણે છે, તો એમાં પહેલા નંબર પર આવે છે કે જ્યારે આપણે આ રીતે આપ જોઈ શકો છો સ્ક્રીનમાં આ રીતે આપ કરશો એટલે કે જે ડેન્ડ્રફ છે આપણને નીચે ખરશે જે, અને બીજો જે ખોડો હશે એ આપણે ચોટેલો હશે, સ્કાલ્પની અંદર ચોટેલો જોવા મળે છે। અને ઘણા લોકો મિત્રો કે રોજિંદા એટલે કે રૂટીન લાઈફની અંદર ડેલી આ શેમ્પૂનો યુઝ કરતા હોય છે, તો જેના કારણે મિત્રો જે આપણી સ્કાલ્પની અંદર જે નેચરલ ઓઇલ હોય છે એ પણ દૂર થાય છે, એટલે વાળને લગતી મિત્રો આ SLSના કારણે ઘણી બધી સમસ્યા થતી હોય છે। તો આજે આપણે આયુર્વેદિક ઉપચાર એટલે કે એવો ઘરેલું નુસખો બતાવીશું જેના કારણે આપ વાળની અંદર જે ડેન્ડ્રફ છે એટલે કે કોળો એ ઇઝીલી આપ દૂર કરી શકો છો। તો એના ઉપર આપણે પહેલા નંબર પર મિત્રો આવે છે કે આપણે કાળી જીરી માર્કેટમાં મળે છે એ આપ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, એ કાળી જીરી લેવાની છે। એ આપણે નજીકના કોઈ ગાંધીની દુકાનમાં અથવા કોઈ આયુર્વેદિક સ્ટોર હશે ત્યાં આપણને ઇઝીલી અવેલેબલ થઈ રહેશે। ત્યારબાદ મિત્રો એ કાળી જીરી લઈને આપણે એને ખલ્લી અંદર વાટવાનું છે અથવા મિક્સરની અંદર, જો વધારે ક્વોન્ટિટી હોય તો મિક્સરની અંદર આ કાળી જીરીનો આપણે પાવડર બનાવી દેવાનો છે। ત્યારબાદ એની અંદર લીંબુ લેવાનું છે, એક લીંબુને આપણે કટ કરી નાખવાનું છે અને એ લીંબુ આપણે એ કાળી જીરીના પાવડરની અંદર કરીને પેસ્ટ બનાવવાની છે। આ પેસ્ટને આપણે રાત્રે સૂતી વખતે આ રીતે આપ જે સ્કાલ્પ દેખાય એટલે કે આ રીતે સરફેસ પકડીને જે વાળના મૂળિયા છે એ મૂળિયાની અંદર આપણે લગાવવાની રહેશે, અને જ્યારે સવારે ઉઠીએ ત્યારે આપણે વોર્મ વોટર એટલે કે થોડા 9 સેકા પાણીથી આને વોશ કરી નાખવાનું છે। ત્યારબાદ મિત્રો આ વોશ કરી દઈએ ત્યારબાદ આપણે જે કડવો લીમડો છે એ આપ સ્ક્રીનમાં જોઈ શકો છો, એ કડવા લીમડાના આપણે 5 થી 7 ડાળી લેવાની છે અને એ ડાળીને આપણે ગરમ પાણીમાં ઉકાળવાનો છે। આ ડાળીને ઉકાળ્યા બાદ જે એનું પાણી છે એ પાણીથી આપણે જ્યારે નહીં લઈએ ત્યારે એટ લાસ્ટમાં એટલે કે લાસ્ટમાં આ પાણી આપણે નાખવાનું છે। તો આ ઉપાયથી મિત્રો આપણો ખોડો 5 થી 7 દિવસમાં જ આપણે દૂર કરી શકો છો। ત્યારબાદ મિત્રો બીજો જે આપણો નુસખો છે એટલે કે બીજો આયુર્વેદિક ઉપચાર છે એની અંદર શું કરવાનું છે, આપણે મેથી લેવાની છે કે એટલે મેથીના જે દાણા છે આપણા રસોડામાંથી આપણને મળી રહેશે અથવા નજીકના કોઈ કરિયાણા સ્ટોરમાંથી પણ મિત્રો આપણને ઇઝીલી મળી રહેશે। આ મેથીના દાણા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, દાણા આપણે 2 થી 3 ચમચી જેટલા લેવાના છે, એને રાત્રે પાણીમાં પલાળી રાખવાના છે, આખી રાત આ દાણાને આપણે પલાળી રાખીએ, ત્યારબાદ સવારે દાણા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે આપણે થઈ જશે, એટલે પાણી અલગ કરવાનું છે અને મેથીના દાણા આપણે અલગ લેવાના છે। આ મેથીના જે દાણા છે એ પાણી આખી રાત મિત્રો પલળ્યા હશે એના એટલે એ દાણા ફૂલી જશે, એ દાણાને આપણે મિક્સચરમાં આપણે નાખવાના છે। અને એલોવેરા છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એલોવેરાનો એક પીસ લેવાનો છે, એની અંદરથી વચ્ચેથી કટ કરીને એલોવેરાની જેલ કાઢવાની છે, એ જેલને પણ આપણે મિક્સચરમાં નાખવાની છે। અને જે આપણે મેથીનું પાણી જે અલગ કાઢેલું હતું એ પાણી પણ મિત્રો ફેંકવાનું નથી, એ આની અંદર નાખી દેવાનું છે, એટલે એ પાણી આપણે બધું નાખવાનું નથી પૂરતા પ્રમાણમાં, એટલે કે થોડું આપણે જે મિશ્રણ એટલે કે થીક પેસ્ટ બની રહે
એ બહુ આપણે ઢીલી પણ કરવાની નથી, એટલે એ પાણીને એ મુજબ આપણે એડ કરવાનું છે. ત્યારબાદ મિત્રો મિક્સરને અંદર આને ગ્રાઇન્ડ કરવાનું છે, તો જે પેસ્ટ એટ લાસ્ટ બનશે એ આ પેસ્ટને આપણે રાત્રે નાખવાની છે વાળની અંદર. અને આ જે પેસ્ટ બની છે એ આ વીકની અંદર આપણે 2-3 વખત નાખવાની છે. જો આપ 2-3 વખત નાખશો તો આનું રિઝલ્ટ આપણને જલ્દી મળશે, અને આપણો જે ખોડો છે, જે જૂનામાં જૂનો જે ખોડો છે, એ ઇઝીલી એટલે કે જડમૂળથી આ ખોડાનો નાશ થશે. આ એકદમ કારગર એટલે કે એકદમ રામબાણ ઈલાજ છે મિત્રો ખોડો માટે. તો આપ અવશ્ય આપણી લાઇફસ્ટાઈલમાં આ ઉતારજો, અને આ ઉપાયથી આપણો ખોડો દૂર થશે. અને મિત્રો આપણે જે તેલ વાપરવાનું છે, એટલે કે તમે રૂટીનમાં ઘણા લોકોને તેલ નાખવાની આદત હોતી નથી, એના કારણે જે આપણી સ્કાલ્પ ડ્રાય થઈ જતી હોય છે. તો રાત્રે જે લોકો રૂટીનમાં એટલે કે સવારે તેલ ના નાખી શકતા હોય, તો એ લોકો આપણે રાત્રે સૂતી વખતે લીંબોળીનું તેલ નાખવાનું છે. જી હા મિત્રો, આપણે માર્કેટમાં લીંબોળીનું તેલ પણ ઘણી બધી કંપનીનું અવેલેબલ છે, પણ આયુર્વેદિક સ્ટોરમાં તમે જશો તો લીંબોળીનું તેલ આપણને ઇઝીલી મળી રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ 3 નુસ્ખાઓ બતાવ્યા, જેની અંદરથી આપણી બોડીને જે શેર થાય એ પ્રમાણે 3માંથી કોઈ પણ ઉપાય આપ કરશો તો આપણો ખોડામાંથી આપણે છુટકારો મેળવી શકશો. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો? જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, તથા મિત્રો સાથે શેર કરજો, તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા આપણા હેલ્થ રિલેટેડ વિડીયો આપણને મળી રહે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ.